નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચૌધરી સમીર આપ સૌનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ તત્વજ્ઞાનવિદ સમીરમાં વિદ્યાર્થી મિત્રો પ્રકરણ એકનો મુદ્દો તાર્કિક કારક કે તાર્કિક સંયોગી અને સંયુક્ત વિધાનના પ્રકારો એ બાકી રહી ગયો હતો તે આ વિડીયોમાં જોઈ લઈએ તો ચાલો શરૂ કરીએ સંયુક્ત વિધાનના પ્રકારો જણાવો સંયુક્ત વિધાનના કુલ પાંચ પ્રકાર છે સમુચય વિધાન વિકલ્પન વિધાન વિધાનનો પ્રશ્ન જોઈએ તાર્કિક કારક કે તાર્કિક સંયોગી ટૂંક નોંધ લખો સૌ તાર્કિક કારક અર્થ જોઈએ જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનની રચના થાય તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક કારક કે તાર્કિક સંયોગી કહે છે ઉદાહરણ દ્વારા આ અર્થને સમજીએ ઉદાહરણ રમેશ હોંશિયાર છે આ પહેલું સાદું વિધાન છે વિનોદ ભણવામાં નબળો છે આ બીજું સાદું વિધાન છે હવે આ બે સાદા વિધાનો છે તો આ સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનની રચના કરીએ અને એ રચના કરવા માટે જે શબ્દ કે શબ્દ જૂથનો ઉપયોગ કરીશું તે શબ્દ કે શબ્દ જૂથને કહેવાય તાર્કિક કારક કે તાર્કિક સંયોગી તો આ બે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાન બનાવવું હોય તો બંને સાદા વિધાનોને કોઈ શબ્દ કે શબ્દ જૂથ વડે જોડવા પડે આ બંને વિધાનો અલગ છે અને સાદા વિધાનો છે તેમને અને શબ્દ વડે જોડતા નીચે પ્રમાણેનું સંયુક્ત વિધાન રચાશે રમેશ હોશિયાર છે અને વિનોદ ભણવામાં નબળો છે તો અહીં આ બે સાદા વિધાનોને અને શબ્દ દ્વારા જોડી દીધા તેથી બની ગયું સંયુક્ત વિધાન તો આ જે અને છે એને કહેવાય તાર્કિક કારક કે તાર્કિક સંયોગી અહીં સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનની રચના અને શબ્દ વડે થઈ હોવાથી અને એ તાર્કિક કારક કે તાર્કિક સંયોગી છે મિત્રો બીજું એક ઉદાહરણ આપણે લઈએ જો અહીં આગળ બે સાદા વિધાનો લઈએ ઉદાહરણ નંબર બે બીજું ઉદાહરણ એની અંદર પહેલું સાદું વિધાન લઈએ હું અમદાવાદ જઈશ આ છે પ્રથમ સાદુ વિધાન બીજું સાદુ વિધાન લઈએ હું મુંબઈ જઈશ આ છે બીજું સાદુ વિધાન હવે આ બે સાદા વિધાનમાંથી રચના કરવી છે એક સંયુક્ત વિધાનની તો એક સંયુક્ત વિધાનની રચના કરવા માટે બે સાદા વિધાનોને કોઈ શબ્દ કે શબ્દ જૂથ વડે જોડવા પડશે આ બે સાદા વિધાનોને આપણે અથવા શબ્દ જૂથ વડે જોડી દઈએ કાતો હું અમદાવાદ જઈશ અથવા હું

તો આ કાં તો અથવા જે શબ્દ જૂથ છે આને કહેવાય તાર્કિક કારક કે તાર્કિક સંયોગી તો આ રીતે કાં તો અથવા એ શબ્દ જૂથ તાર્કિક કારક કે તાર્કિક સંયોગી ગણાશે આ રીતે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના કરવા માટે જે શબ્દ કે શબ્દ જૂથનો ઉપયોગ કરીએ તે બધા જ શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક કારક કે તાર્કિક સંયોગી કહેવાય છે આગળ વધીએ તાર્કિક કારક કે તાર્કિક સંયોગી પેલી બાબત વિધાનોને જોડે છે તાર્કિક કારક કે તાર્કિક સંયોગી જે જે સાદા વિધાનો હોય તેને જોડી દે છે બીજી બાબત એક નવા વિધાનની રચના કરે છે બે સાદા વિધાનોને કોઈ તાર્કિક કારકથી જોડીએ પછી એક નવું વિધાન રચાય છે આ રીતે અહીંયા ઉદાહરણ આપેલું છે કે તાર્કિક કારક બે વિધાનોને જોડે છે તો અહીં બે વિધાનોને જોડી દીધા છે બીજી બાબત એક નવા વિધાનની રચના કરે છે તો પહેલાં બે સાદા વિધાનો અલગ હતા પછી સંયુક્ત વિધાન એ નવું વિધાન રચાય છે ત્રીજો મુદ્દો જોઈએ નવા વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે આ જે નવું વિધાન છે એ સમગ્ર વિધાન સત્ય છે કે અસત્ય તેનું સત્યતા મૂલ્ય તેની અંદર આવતા બે ઘટકરૂપ વિધાનો ના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે અને છેલ્લો મુદ્દો તાર્કિક કારક કે તાર્કિક સંયોગી સત્યતા ફલનલક્ષી છે એટલે આ કારક છે એ સત્યતા ફલનલક્ષી કારક ગણાય છે હવે છેલ્લો મુદ્દો જોઈએ તાર્કિક કારકના પ્રકાર તાર્કિક કારકના પ્રકારો પાંચ છે પેલો પ્રકાર છે જેનું નામ છે સમુચ્ચય સમુચ્ચય કારકમાં ઉપયોગમાં લેવાતા શબ્દ છે એમાં અને શબ્દ આવશે અને એનું પ્રતીક છે આ પ્રમાણે સમુચ્ચયનું પ્રતિક ને સમુચય તરીકે જ ઓળખીશું બીજો પ્રકાર છે વિકલ્પન વિકલ્પનની અંદર શબ્દ આવશે કાં તો અથવા અહીં જે ડેશ કરેલા છે એ ડેસની જગ્યાએ સાદું વિધાન આવશે એટલે એક સાધુ વિધાન પછી અને પછી બીજું સાધુ વિધાન વિકલ્પનની અંદર કાં પછી એક સાધુ વિધાન અથવા પછી બીજું સાધુ વિધાન અને તેનું પ્રતીક છે આ રીતે વિકલ્પન આને વિકલ્પન તરીકે જ ઓળખીશું ત્રીજો પ્રકાર છે શરતી શરતી કારક માટે ઉપયોગમાં લેવાતો શબ્દ છે જો તો જો પછી એક સાદું વિધાન તો પછી બીજું સાદું વિધાન અને તેનું પ્રતિક છે આ રીતે શરતી એરોની નિશાની ચોથો પ્રકાર દ્વિશરતી દ્વિશરતી માટે ઉપયોગમાં લેવાતો શબ્દ છે જો તો અને તો જ જો પછી એક સાદું વિધાન તો અને તો જ પછી બીજું સાદુ વિધાન અને તેની માટેનું પ્રતિક થશે આ રીતે તરીકે જ દ્વિશરતી વાંચીશું છેલ્લો પ્રકાર છે નિષેધ નિષેધની માટે ઉપયોગમાં લેવાતા શબ્દો છે એ એક કરતા વધારે છે નહીં નથી એ વાત ખરી નથી એ વાતમાં તથ્ય નથી એ વાતમાં માલ નથી એમ નથી એ વાત ખોટી છે આ બધા શબ્દોનો ઉપયોગ નિષેધ માટે થાય છે અને નિષેધ માટેનું પ્રતીક છે આ રીતે નિષેધની નિશાની અને નિષેધ તરીકે વાંચીશું તો અહીં આગળ તાર્કિક કારક કે તાર્કિક સંયોગીનો આપણો મુદ્દો પણ પૂર્ણ થાય છે થેન્ક યુ